हेलो स्टूडेंट्स, आज आपणे धोरण 8 प्रकरण 1 पाक उत्पादन अने व्यवस्थापन एमा आज आपणे एनी पाक उत्पादन अने व्यवस्थापन नी थोड़ी आज आपणे माहिती मेळवीशुं। तो एनो पहेलो पॉइंट छे पाक। पाक ने इंग्लिश मां क्रॉप कहेवामां आवे छे। ज्यारे कोई एक ज प्रकारना छोड़ने कोई स्थान पर मोटी मात्रामां उछेरवामां आवे तो तेने पाक कहे छे। अवे जे कोई प्रकारना जे एक कोई पण एक प्रकारना जे छोड़ छे एने एक ज स्थान पर जे उछेरवामां आवे छे एने पाक कहे छे। बीजो छे पॉइंट खरीफ पाक। खरीफ पाक ने इंग्लिश मां खरीफ क्रॉप कहेवामां आवे छे। वर्षाती ऋतुमां रोपवामां आवता पाकने खरीफ पाक कहे छे। वर्षाती जे ચોમાસામાં જે પાક રોપવામાં આવે એને ખરીફ પાક કહેવામાં આવે છે। રવિ પાક। રવિ પાકને ઇંગ્લિશમાં રવિ ક્રોપ કહેવામાં આવે છે। શિયાળામાં રોપવામાં આવતા પાકને રવિ પાક કહે છે। એના ઉદાહરણ છે ઘઉં। પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ। હવે એની આપણે મૂળભૂત પદ્ધતિઓ જોઈશું। તો પહેલી પદ્ધતિ છે ભૂમિને તૈયાર કરવી, એટલે જમીનને પહેલા તૈયાર કરવી। બીજું છે રોપણી। રોપણી એટલે એનો જે પહેલા એનું રોપવાની ક્રિયા કરવી ને। ત્રીજું છે કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું। કુદરતી એટલે કૃત્રિમ, ખાતર એટલે શું? તો આપણે જોઈએ વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષોના વિઘટનથી બને છે કુદરતી ખાતર, અને જે કૃત્રિમ ખાતર છે એ કારખાનામાં રાસાયણિક પ્રક્રિયાથી બનાવવામાં આવે છે। એટલે આ તે વનસ્પતિ અને પ્રાણીના અવશેષોમાંથી બને છે અને કૃત્રિમ ખાતર કારખાનામાં રાસાયણિક પ્રક્રિયાથી બનાવવામાં આવે છે। આગળ છે સિંચાઈ। સિંચાઈ અને પાંચમું છે નિંદણથી રક્ષણ। છઠ્ઠું છે લણણી અને સાતમું છે સંગ્રહ। તો આ થયા આપણા પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ। અહીંયા છે ખેડાનું વાક્ય। માટીની ઉપર નીચે અને પોછી કરવાની ક્રિયાને ખેડા, ખેડાની ઇંગ્લિશમાં કહેવાય છે પ્લોગિંગ છે। આગળનો પોઈન્ટ વાવણી એટલે શું? પાક ઉત્પાદનનો સૌથી મહત્વનો તબક્કો છે। વાવણી એ પાક ઉત્પાદનનો મહત્વનો તબક્કો છે, જો આપણે વાવણી ના કરીએ તો આપણું પાક ના ઉગે। આગળનું છે સિંચાઈ। હવે અહીંયા સિંચાઈનો એક પોઈન્ટ આવી ગયો, તો હવે અહીંયા વ્યાખ્યા જોઈશું। સમયાંતરે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે। તમે કોઈ છોડ વાવો છો, કોઈ પાક વાવો છો, તો એને તમે પાણી આપવું પડે છે, એટલે આ ખેતરમાં જે પાણી પૂરું પાડે એને સિંચાઈ કહેવામાં આવે છે। આગળનો છે નિંદણ। નિંદણને ઇંગ્લિશમાં વેટ્સ કહેવામાં આવે છે। ખેતરમાં પાકની સાથે બિનજરૂરી છોડ કુદરતી રીતે ઉગી નીકળે છે તેને નિંદણ કહે છે। અમુક લોકો પોતાના ખેતરમાં ગામડે રહેવા જતા છે, ત્યારે તમે ખેતર જોયું હશે, તો એ જે પાક છે એની બાજુમાં જે બિનજરૂરી છોડ કુદરતી રીતે ઉગી નીકળે છે તેને નિંદણ કહેવામાં આવે છે। તો છેલ્લું છે લણણી। પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે તેને કાપવાની ક્રિયાને લણણી કહે છે। એટલે આપણો જે જ્યારે પાક તૈયાર થઈ ગયો છે ખેતરમાં અને જ્યારે એને પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે જે એને કાપવાની ક્રિયા હોય છે તેને લણણી કહે છે। હવે આપણે ખેતીના ઓજારો વિશે સમજ મેળવીએ। તો ખેતીના ઓજાર છે પહેલો હળ। જમીનની ખેડ કરવા માટે, જમીનની ખેડવા માટે હળનો ઉપયોગ થાય છે। તમે તમારા ગામડે જતા તમે તમારા ખેતરમાં તમે જોયું હશે જે ખેતી કરતો હશે કે હળનો ઉપયોગ કરીને જમીનને ખેડે છે। બીજું છે સમાટ, એ એક ખેતીનો ઓજાર જ છે ઢેફા ભાંગવા માટે, જે જમીનમાં જે ઢેફા હોય છે એને ભાંગવા માટે સમાનનો ઉપયોગ થાય છે। ત્રીજું છે વાવણિયું। વાવણિયું એટલે બિયારણ વાવવા માટે, જે બિયારણ વાવવા માટે જે ઓજારનો ઉપયોગ થાય છે તેને વાવણિયું કહેવામાં આવે છે। ચોથું ખુરપી। ખુરપી એટલે આ જે નિંદણ હતું એને દૂર કરવા માટે જે ઓજાર વપરાય છે તેને ખુરપી કહેવામાં આવે છે। છેલ્લું છે દાતરડું। દાતરડું એટલે પાકની લણણી દૂર કરવા તથા નિંદણ દૂર કરવા, પાકની જે લણણી થઈ હોય એને દૂર કરવા અને નિંદણ દૂર કરવા માટે આ દાતરડુંનો ઉપયોગ
ઉપયોગ થાય છે. અસ્તુ.